नमस्कार मित्रों, फेनिल गोयाणीए प्रोफेशनल किलर ने पण शरमावे तेवुं कृत्य आचर्युं छे। रिश्मा हत्या केसमां सरकार पक्षनी 3 दिवसो सुधी 12 कलाक ચાલેલી દલીલો પૂરી। સોમવારે એટલે કે આજે આરોપીને બચાવ પક્ષના દલીલોની સુનવણી। કામરેજ પાસોત્રાને બહુ ચર્ચિત એવા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની કાર્યવાહીના અંતિમ તબક્કામાં આજે પણ સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ફરિયાદ પક્ષના પુરાવા તથા સાક્ષીઓની જુબાનીનું વિશ્લેષણ કરીને આરોપીને ગંભીર ગુનાનો દોષી ઠેરાવવાની માંગ કરી છે। આરોપીના બચાવ પક્ષે ભોગ બનનાર તથા આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની રજૂઆત કરીને રજૂ કરેલા ફોટોગ્રાફ્સની પેન ડ્રાઈવના પુરાવાના મુદ્દે સરકાર પક્ષે આશંકા વ્યક્ત કરી હતી। સરકાર પક્ષે બચાવ પક્ષની દલીલોનું ખંડન કરતા જણાવ્યું હતું કે દલીલ ખાતર માની લઈએ તો પણ કોઈની સાથે ફોટા હોવા માત્રથી પ્રેમ હોવાનું માની શકાય નહીં। આરોપીએ પોતાની ધરપકડ વખતે પોલીસ સમક્ષ આ પુરાવા કે હકીકત નહીં જણાવીને પાછળથી રજૂ કરેલા ફોટોગ્રાફ્સ છેડા કરીને કે માસ્ક કરીને રજૂ કર્યા હોવાની સંભાવના છે। આરોપીએ ગ્રીષ્માને મારી નાખવા માટે કૃષ્ણાને જણાવ્યા બાદ તારીખ 24 ડિસેમ્બરના રોજ ફ્લિપકાર્ટમાંથી ચપ્પુ મંગાવે છે, જે ઓર્ડર સમયસર ન આવતા 5મી ડિસેમ્બરે ડીમાર્ટમાંથી ચપ્પુ લાવે છે। ત્યારબાદ બીજું ચપ્પુ પણ ખરીદીને સાથે રાખીને પૂર્વ તૈયારી સાથે ગુનાને અંજામ આપ્યો છે, તેથી તેને જલ્દી ને જલ્દી ફાંસીની સજા આપવી જોઈએ। ધન્યવાદ।